दाम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायण मानमामि लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दोःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णकाङ्क्षा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि सिया राम मैं सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी सिया राम मैं सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी करवो प्रणाम जोरी जुग पानी श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय सियावर रामचंद्र भगवान नी जय पवन सुत हनुमान नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय श्री राम जय राम जय जय राम पतित पावन सीता राम श्री राम जय राम जय जय राम पतित पावन सीता राम स्वामी नारायण समरथ नाम मुक्ति बोलो श्री घनश्याम स्वामी नारायण समरथ नाम मुक्ति बोलो श्री घनश्याम श्री राम जय राम जय जय राम पतित पावन सीता राम
મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથાની અંદર ઉલ્લેખ કરે છે. અને સાથે સાથે મહાત્મા ગાંધીજીના જીવન ઉપર જે કંઈ પુસ્તક લખાયા છે એની અંદર પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ગાંધીજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ વ્યક્તિઓના જીવનમાંથી પોતે પ્રેરણા પ્રાપ્ત કરતા રહ્યા હતા. તેમાં પ્રથમ છે ટોલ્સ્ટોય, રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર. આ ત્રણ વ્યક્તિ પાસેથી જ્ઞાન વાર્તા, વ્યક્તિગત મુલાકાત અથવા તો તેઓના લખેલા પુસ્તકોને આધારે ગાંધીજીએ સ્વતંત્રતા માટેની પ્રેરણા અને પ્રેરક બળ એ પ્રાપ્ત કર્યા હતા. આઝાદી પૂર્વે એક વખત ગાંધીજીએ પોતે ટોલ્સ્ટોયને મળે છે અને ટોલ્સ્ટોયને પ્રશ્ન પૂછે છે કે મારા દેશને આઝાદ કરવા માટે મારે શું કરવું. ગઈકાલે આઝાદી દિન હતો, સ્વતંત્રતા દિન હતો, તો ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો કે મારા દેશને આઝાદ કરવા માટે મારે શું કરવું જોઈએ, શું ઉપાય કરીએ. એ વખતે ટોલ્સ્ટોય પોતે બોલ્યા, ગો બેક ટુ યોર રિલિજિયન, તમે તમારા ધર્મ તરફ પાછા વળો. આપણા મનમાં એમ થાય કે અંગ્રેજોને કાઢવા માટે ધર્મની શું જરૂર છે. ટોલ્સ્ટોય તો ઉપાય એ બતાવે છે કે તમે તમારા ધર્મ તરફ પાછા વળો, અંગ્રેજોને કાઢી શકશો. આટલું પણ હજુ કંઈ ટોલ્સ્ટોયને ઓછું લાગ્યું હોય તેમ તેઓ ગાંધીજીને ઉદ્દેશીને કહે છે, દેર ઇઝ નથિંગ વિચ કેન નોટ બી સોલ્વ થ્રુ રિલિજિયન, રિલિજિયન ઇઝ ધ ફોર્સ. આ દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી જે ધર્મ દ્વારા તેનું સમાધાન ન થઈ શકે. આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે ધર્મ એક સાચું બળ એ પૂરું પાડી શકે છે. અને ખરેખર આ પ્રમાણે ગાંધીજી ચાલ્યા, વર્ત્યા, તેઓના યોગમાં આવનાર માણસોને વર્તાવ્યા તો આઝાદી પ્રાપ્ત થઈ. ઘણા બધાનો પુરુષાર્થ એ આઝાદી પ્રાપ્ત કરવાની અંદર જોડાયેલો છે. ગાંધીજી તેની અંદર શિરમોડ રહ્યા છે. ગાંધીજી જે કંઈ લડત ચલાવી શક્યા અસહકારની, અહિંસાની, એ ધર્મની અંદરથી પોતે શીખ્યા હતા. અહિંસાના આધારે એ ગાંધીજી પોતે આ કાર્ય કરી શક્યા, એટલે કે ધર્મના આધારે આઝાદી પ્રાપ્ત કરી શક્યા. ગઈકાલે ભારત દેશ આઝાદ થયો હતો 58 વર્ષ પૂર્વે. એના આનંદની અંદર બધાએ પસાર કર્યો, અંગ્રેજોમાંથી મુક્ત થયા. પરંતુ ભગવાન સ્વામિનારાયણ પંચાળના ત્રીજા વતનાવતની અંદર તો કહે છે કે ઇન્દ્રિયોને અંતઃકરણ એ તો અંગ્રેજ જેવા છે, એના કરતાં પણ અધિક છે. પેલા અંગ્રેજોને તો ઘણા બધાએ ભેગા થઈને કાઢી મૂક્યા, એટલે આપણે કંઈ પ્રશ્ન રહ્યો નહીં. આગળવાળા આપણા પૂર્વજો દાખલો કરી ગયા, કોકે દાખલો કરીને અંગ્રેજોને કાઢી આપ્યા, એટલે આપણે સુખ સાહેબી ભોગવી રહ્યા છીએ. પરંતુ મહારાજ કહે છે કે દરેક વ્યક્તિના હૃદયની અંદર અંગ્રેજ છે, એ કોઈ કાઢી નહીં આપે. એના માટે તો વ્યક્તિએ જાતે દાખલો કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. પેલા અંગ્રેજ તો નડતા હતા, પરંતુ એના કરતાં પણ વધારે આજે હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ, મોહ આદિક, મત્સરાદિક દુર્ગુણો એ વિશેષ માત્રાની અંદર આપણને સર્વેને હેરાન પરેશાન કરતા હોય છે. એકવાર એક ભાઈએ ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધીની પદયાત્રા કરી. હજારો કિલોમીટર માઇલનું ખૂબ લાંબુ અંતર છે. પદયાત્રા પૂર્ણ થઈ ઘણા બધા દિવસોની અંતે ત્યાર પછી પત્રકારો, ટીવીના રિપોર્ટર બધા ત્યાં એકત્રિત થયેલા હતા. તેઓની સાથે પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્ન પૂછતા કહે છે કે આપ આટલી બધી પદયાત્રા કરીને આવ્યા, એની અંદર તમને રસ્તામાં ઠંડી નડી? પેલો માણસ કહે છે, ઠંડી પણ નથી નડી. તો કે તમને ગરમી રસ્તામાં કંઈ વિશેષ નડી? એ કે ગરમી પણ નથી નડી. તો કંઈક એવા માણસો નડ્યા રસ્તાની અંદર વિઘ્ન કરનારા? એ કે છે, કોઈ માણસ પણ નથી નડ્યા. તો તમને પદયાત્રા કરતી વખતે ટ્રાફિક નડ્યો? એ કે છે, ટ્રાફિક પણ નથી નડ્યો. તો કે આટલા બધા કિલોમીટરની પદયાત્રા કરી એમાં સૌથી વધારે તમને નડ્યું શું? એ વખતે પેલો માણસ શું કહે છે, ધ સેન્ડ ઇન માય શૂઝ, મારા બૂટમાં રહેલી કાંકરી એ સૌથી વધારે નડી છે, બીજું કાંઈ નડ્યું નથી. ઘણીવાર આપણને પડોશી, પત્ની, પુત્ર, બીજું કોઈ નડનાર નહોતું નથી. ધ સેન્ડ ઇન માય શૂઝ, મારા જ બૂટમાં રહેલી મારી જ કાંકરી એ ઘણીવાર આપણને વધારે નડતી હોય છે. એમ મારા તમારા પોતાના સ્વભાવો,
એ જ વિશેષ માત્રામાં આપણને નડતા હોય છે. પ્રજાસત્તાક ભારત દેશ થયો, પણ જ્યાં સુધી આત્મસત્તાક ન થાય ત્યાં સુધી કોઈ પ્રશ્ન હલ થતા નથી. અંગ્રેજો તો નીકળી ગયા, છતાં પણ દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશના મથાળાઓ દુરાચાર વ્યભિચાર ભ્રષ્ટાચારના સમાચારથી કેમ આજે પણ ચમકે છે? દેશને બગાડનારા કોઈ અંગ્રેજો નથી, દેશને બગાડનારા અંદર રહેલા ભારતીયો જ છે. ભારતીયને બગાડનાર એ પોતાના સ્વભાવો જ છે. એટલે એનો ઉપાય કેવળ ધર્મ પાસે છે, એવા સંતો પાસે છે, એવા શાસ્ત્ર પાસે છે. આપણને કોઈ દુઃખી કરનાર બાહ્ય વ્યક્તિ નથી, પરંતુ આપણા પોતાના સ્વભાવો. રામચરિત માનસની અંદર તુલસીદાસ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કરી રહ્યા છે, દક્ષ પ્રજાપતિને હેરાન કરનાર શિવજી નહોતા, એનું પોતાનું માન હતું. છતાં પણ વ્યક્તિને એમ લાગે છે કે મને શિવજીએ હેરાન પરેશાન કર્યા એટલે શિવનું અપમાન કર્યું. વિશેષ અપમાન કરવા માટે બૃહસ્પતિ સવ નામના એક વિશિષ્ટ યજ્ઞનું આયોજન કર્યું. શિવને આમંત્રણ ન પાઠવ્યું, શિવે સતીને જવાની ના પાડી, પણ સતી એ આગ્રહ કરીને પરાણે ત્યાં ગયા. સ્ત્રીહઠ એ પોતે અટકાવી ન શક્યા, શિવજીએ જવા દીધા. ત્યાં ગયા તેમાં તેઓનું હિત ન થયું, યજ્ઞની અંદર બળી મૂવા. પોતાના પિતાના ત્યાં જે યજ્ઞ હતો એ યજ્ઞની અંદર જ પોતે મૃત્યુ પામ્યા. પરંતુ મૃત્યુ પામતા પહેલાં એ સતીએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, મને બીજો જન્મ જે કંઈ પ્રાપ્ત થાય એ પુનઃ શિવ સાથે મારો સંબંધ બંધાય એવી કંઈક કૃપા આપ કરી આપજો. આ વખતે તો મારા અહંકારને વશ થઈ, કપટને વશ થઈ હું શિવ સાથેનો સંબંધ બગાડી ચૂકી છું, પરંતુ દ્વિતીય જન્મ મને સદબુદ્ધિવાળો આપજો, જેથી શિવજીને ખરા અર્થની અંદર હું વરી શકું. અને બરાબર ભગવાને પણ તેઓના ઉપર કૃપા કરી અને બીજો જન્મ તેઓને પ્રાપ્ત થયો હિમાલયના ઘરે. હિમાચલ એ પતિ છે, મેના તેઓની પત્ની છે, તેઓના ઘરે દીકરી રૂપે જન્મ્યા. પર્વતસ્ય ઇયમ અપત્યા સ્ત્રી ઇતિ પાર્વતી, પર્વતની પુત્રી એ પાર્વતી તરીકે ધીમે ધીમે ઓળખાવા લાગ્યા છે. કુમાર સંભવમમાં કવિશ્વર કાલિદાસે હિમાલયનું વર્ણન કરતાં લખ્યું છે, અસ્તિ ઉત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાદિરાજ પૂર્વા પર્વતોય નિધિગાય સ્થિત પૃથિવ્યા ઇવ માનદંડ. માનદંડ સમગ્ર પૃથ્વીનો માનદંડ સમો હિમાલય, આજે પણ જેના નામ માત્રથી ભારતનું નામ રોશન થાય, આપણે આનંદથી કહી શકાય હિમાલય આપણો છે, એવા હિમાલયની અંદર હિમાલયની પુત્રી તરીકે તેઓ જન્મ પામ્યા છે. ઘણીવાર આપણા મનની અંદર થાય કે હિમાલય તો સ્થૂળ પર્વત છે, એની પુત્રી કરી તે શક્ય બને, પરંતુ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે સ્થૂળ સ્વરૂપ હતું અને સાથે સાથે હિમાલય પોતે વ્યક્તિગત એ માણસ દેહધારી પણ હતા, એની પુત્રી તરીકે એ પોતે જન્મ પામ્યા છે. જેમ ભીષ્મ પિતામહ એ ગંગાના પુત્ર હતા, એ રીતે આ બધા સ્થૂળ પર્વતો નદીઓ એ પણ કંઈક દેહધારી સ્વરૂપે હતા તેવો આપણા શાસ્ત્રમાં અને આપણા સંતો દ્વારા આપણે જાણી શકીએ છીએ. હિમાલયમાં આનો જન્મ થતાં જ, પાર્વતીનો જન્મ થતાં હિમાલયમાં સમૃદ્ધિ વધવા લાગી છે, પરસ્પર પ્રેમ વધવા લાગ્યો છે. આ સમાચાર જાણી અને નારદ મુનિ ફરતા ફરતા ત્યાં પધાર્યા. હિમાચલ અને મેનાએ નારદના ચરણોમાં મસ્તક ઝુકાવી અને આદર સત્કાર કર્યો. અને ત્યાર પછી નારદજી સમક્ષ પોતે કહે છે, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમહ ગતિ સર્વત્ર તુમારી કહું સુતા કે દોષ ગુણ મુનિબર હૃદય વિચારી. નારદજીના ચરણોમાં પતિ અને પત્નીએ પ્રણામ કર્યા અને પછી કહે છે, આપ સર્વજ્ઞ છો, અમારે ખૂબ મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે. હિમાચલને મેનાની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી અને ખૂબ મોટી ઉંમરે સંતાનની પ્રાપ્તિ થઈ હતી, એટલે કહે છે, અમારે મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે, તો એના હાથ તમે જોઈ આપો, એના જોશ તમે જોઈ આપો, અમારી પુત્રીના ગુણ અને દોષ આપ કહો. સંતો આખ્યાન દ્વારા કહે છે ઘણી વખત કે હિમાચલની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી, છતાં પણ તેના ત્યાં પુત્રીનો જન્મ થયો. પાર્વતીનો જન્મ એટલે શ્રદ્ધાનો જન્મ થયો. ઘણા લોકો માને છે કે નાની ઉંમરે ભગવાન ભજ્યા તો ભજ્યા, હવે મોટી ઉંમરે શું, પરંતુ જો ખરેખર હૃદયની ભાવના હોય તો મોટી ઉંમરે પણ શ્રદ્ધા એ જન્મી શકે છે, પરંતુ માણસોની અંદર આ વૃત્તિ પ્રવૃત્તિ શક્ય બનતી નથી હોતી, પોતાના અહંકારને વશ થઈને કંઈક. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર લોકોને વ્યસન, અવારનવાર તેમના યોગમાં કોઈ પણ વ્યસની આવે, સ્વામી શ્રી ગમે તેટલા પોતાના કાર્યમાં વ્યસ્ત હોય છતાં પણ સ્વામી અચૂક સમય ફાળવે જ છે, એટલા આગ્રહપૂર્વક તેને સમજાવશે. થોડાક સમય પહેલાં જ સ્વામીજી પાસે સારંગપુરની અંદર એક 65-70 વર્ષના વૃદ્ધ પુરુષ પધાર્યા. સત્સંગના યોગમાં બહુ નહોતા, થોડો ઘણો ગુણભાવ હતો,
અને કોઈકે વાત કરી કે સ્વામી બીડી ખૂબ પીવે છે. સ્વામીજીએ સમજાવતા તેઓને આગ્રહ કરતા કહ્યું કે હવે બીડી છોડી દો. એ વખતે પેલા વૃદ્ધભાઈએ કીધું કે સ્વામી હવે 65-70 તો થયા, છોડીને શું કરવું? શું કહે છે એ કે 70 તો થયા, હવે માંડ 5-10 વર્ષ જીવવાનું, આમાં છેલ્લે થોડા હટળ હું બગાડવું? તો બગાડવાનું છે કે સુધારવાનું છે? છતાં પણ માણસ છેલ્લે છેલ્લે પણ પોતાની વૃત્તિમાં પરિવર્તન કંઈ લાવી શકતો નથી. અધ્યાત્મ માર્ગે કોઈ ઉંમર થતી જ નથી, ગરડા થવાતું જ નથી. ગમે તેટલી ઉંમરે પણ જાગ્યા ત્યાંથી સવાર, ત્યાંથી પણ આપણે પાછા વળી શકીએ છીએ. ઘણા કહે છે કે આટલા વર્ષો સુધી સ્વામિનારાયણના મંદિરમાં ન આવ્યા, કંઈ એનું ભજન ન કર્યું, આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી ઘણીવાર અહીંયા આવતા હતા અને ઓળખ્યા નહીં, હવે છેલ્લે છેલ્લે શું જવું? આખો દિવસ કંઈ જમવાનું ન મળ્યું હોય, બપોરે ન મળે, સાંજે ન મળે, અને મોડી રાત્રે પણ બટકું રોટલો મળે તો ખાઈ લઈએ છીએ ને. જે કંઈ છેલ્લે છેલ્લે મળ્યું એ ખરું, એમ છેલ્લે છેલ્લે પણ કંઈ પ્રાપ્ત થઈ જાય, એ વાત સમજાઈ જાય તો એનો અચૂક સ્વીકાર કરી લેવો જોઈએ. આપણી બુદ્ધિને ડાપણ બાજુ પર મૂકીને અહીંયા હિમાચલ પણ મોટી ઉંમરે શ્રદ્ધાનો જન્મ તેઓને ત્યાં થયો છે. એટલે અહીંયા પ્રશ્ન શું પૂછી રહ્યા છે, હિમાચલ અને મેના પતિ પત્નીએ નારદજીને કહે છે કે અમારે ખૂબ મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે, એના જોષ આપ જોઈ આપો, અમારી પુત્રીના ગુણ અને દોષ આપ કહો. બાળ સંસ્કારની કેટલીક વાતો અહીંયા આવે છે કે દરેક મા બાપને પોતાનું સંતાન ખૂબ વાલું જ હોય. બરાબર છે, સંતાન તો વાલું હોય, પરંતુ મા બાપની ભૂલ ક્યાં થાય છે? દરેક મા બાપ પોતાના સંતાનને શ્રેષ્ઠ માની બેસે છે, એ ભૂલ થાય છે. પોતાના સંતાનને ગુણથી યુક્ત જ માની બેસે છે, એના કોઈ દોષ સ્વીકારવા તૈયાર થતા નથી, એ ભૂલ થાય છે. અહીંયા હિમાચલને મેના શું કહે છે કે અમારી દીકરીના જે કંઈ ગુણ અને દોષ હોય એ તમે કહો, કેવળ ગુણ જ કહો એમ નથી કહેતા. ગુણ અને દોષ અમારી દીકરીની અંદર હશે, પરંતુ યોગી બાપા કહેતા કે પેલી હબસીની સ્ત્રી હતી અને પેલા મેળાની અંદર પોતાનો છોકરો ખોવાઈ ગયો, બધા કહે છે તારો છોકરો કેવો લાગતો હતો, જુદા જુદા છોકરાઓને બોલાવીને લાઈન બતાવે છે, એ કે આવો લાગતો હતો, એ કે ના કે આના કરતાં બહુ રૂપાળો લાગતો હતો. બીજો છોકરો બતાવે છે તો ઉજળો હતો, એ કે ના કે આના કરતાં તો વધારે રૂપાળો લાગતો હતો. આમ કેટલાય છોકરા બતાવે છે અને છેવટે પછી રખડતો રખડતો એક સામાન્ય ફાટેલા તૂટેલા કપડાવાળો સાવ કાળો મેસ જેવો છોકરો મળે ને એ બતાવ્યો, હા કે આ જ મારો છોકરો, આ જ સૌથી રૂપાળો. આખા મેળામાં સૌથી કાળો એ જ હતો, સૌથી ખરાબમાં ખરાબ હતો, છતાં પણ હબસીની સ્ત્રીને પોતાનો છોકરો જ એ વિશેષ સારો લાગતો હતો. એમ આપણે બધા પણ ઘણીવાર હબસી જેવી વૃત્તિ હોય છે આપણા છોકરામાં, આમ તો ન કહેવાય દોષયુક્ત હોય, છતાં પણ આપણે એ દોષનો સ્વીકાર કરી શકતા નથી. પહેલી ભૂલ મા બાપની કઈ થતી હોય છે કે ઘણા મા બાપ પોતાના સંતાનના ગુણના જ કેવળ વખાણ કર્યા જ કરે, સતત ગુણના વખાણ. ઘણાના ઘરે સંતો પધરામણીએ જાય અથવા તો મહેમાન આવે ને ત્યારે શરૂઆત કરી દેશે, અમારો લાલો તો આમ ને, અમારી મુન્ની તો આમ ને, અમારો પિન્ટુ તો આમ. બરાબર છે, દરેકને વખાણ કરવા ગમે, પણ વખાણની પણ કંઈક હદ હોય છે. થોડાક કંઈક વખાણનો ઉલ્લેખ કરી શકાય, ગુણનો ઉલ્લેખ કરી શકાય, પરંતુ ભણવામાં પણ અમારો છોકરો ફર્સ્ટ હોય, રમત ગમતની અંદર પણ આગળ હોય, ચિત્રકામની અંદર પણ આગળ હોય, એના વખાણ કરતાં મા બાપની જીભ ક્યારેય સુકાતી નથી. મંદિરે જોયું ને પેલી પારાયણથી, એમાં સૌથી વધારે ઇનામ કોણ લાવ્યું? આપણો છોકરો જ હોય. અને ધૂન ગવડાવવામાં, કીર્તન ગવડાવવામાં, પારાયણના વક્તા તરીકે પણ એ આપણો જ છોકરો હોય. બરાબર છે, આપના સંતાને ઘણું બધું અહીંયા રજૂઆત કરી હોય, એ ગુણનું કથન જ કેવળ કર્યા કરે મોટી ભૂલ છે. ગુણનું પણ કથન કરવાનું, સાથે સાથે એના જે કંઈ દોષ હોય, ક્ષતિ હોય, કદાચ એનું કથન ન કરીએ તો આપણે વાકેફ તો અચૂક હોવા જ જોઈએ. બીજી ઘણીવાર ભૂલ કેવી થતી હોય છે, ઘણા કેવળ પોતાના સંતાનના દોષ જ ગાય છે. કેવળ ગુણ ગાવા એ તો ભૂલ છે, પણ કેવળ દોષ જ ગાવાને એ પણ ભૂલ છે. મહેમાન આવ્યા હોય, સંતો આવ્યા હોય, એની હાજરીની અંદર કે અમારો છોકરો તો ભણવામાં સાવ ઢ છે, ઘરકામમાં પણ કંઈ ભલીવાર લાવતો નથી, એના કપડાનું કંઈ ઠેકાણું ન હોય, મંદિરે આટલી સરસ પારાયણથી અમે કીધું કશાકમાં ભાગ લે, પણ કોઈમાં ભાગ લેતો જ નથી, સાવ અકલના ઓથમીર જેવો છે. આવી વાત ઘણીવાર સંતો આગળ કરે અને અન્ય વ્યક્તિઓ આગળ કરે, એ પણ મોટી ભૂલ છે. પોતાના સંતાનના ક્યારે સતત દોષ કીધા ન કરવા, એની અંદરથી બાળકના મનની અંદર પણ આપણી સાથે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે, આપણી સાથેનો સંબંધ એ બગડી જતો હોય છે. એટલે આ એક ભૂલ થતી હોય છે. કેટલાક મા બાપ એ સંતાનના દોષને ગુણ માનીને ગાય છે, કેટલાક સ્વતંત્ર રીતે ગુણ જ ગાય છે, કેટલાક સ્વતંત્ર રીતે દોષ જ ગાય છે, કેટલાક મા બાપ એ સંતાનના દોષને ગુણ માનીને ગાય છે. અમારો બાબો તો આખા અમદાવાદમાં એએમટીએસની બસની અંદર ટિકિટ લીધા વગર ફરે તો એ ક્યારેય પકડાય નહીં. વાહ, ગુણ કહેવાય.
પણ ઘણા તો દોષને પણ ગુણ માનીને સતત ગાતા હોય છે. એને શાકભાજી લેવા મોકલ્યો હોય, એને કિલો લાવવાનું કીધું હોય, પણ કિલો ઉપર 100 ગ્રામ તો પેલાની નજરે ના પડે એમ લાયો જ હોય. થોડી ઘણી કોથમીર, થોડા મરચા, ટામેટા એને નજર ચૂકવીને થેલીમાં નાખી જ દીધા હોય, આજ સુધી ક્યારે પકડાતો નથી. બહુ હોશિયાર છે અમારો દીકરો તો, પરીક્ષામાં ચોરી કરે અને આજ સુધી તો SSC બોર્ડમાં કેટલા બધા ચોરીમાં પકડાઈ જાય, પેલી સ્કોડ આવે એમાંય પકડાઈ જાય. અમારો છોકરો કોણ જાણે એવી કાપલીઓ લખીને જાય છે, હાથ ઉપર લખીને, પગની પાની અને બધે લખશે. કેટલી બધી સ્કોડ આવી, એકવાર તો સ્કોડે તપાસ કર્યો, મારા છોકરાને ઊભો કર્યો અને બધું ચેક કર્યું, પણ કોણ જાણે પકડાયો જ નહીં. અને પેલી સ્કોડના ગયા પછી પાછો લખવા બેઠો અને સારામાં સારો માર્ક લાવ્યો. પેલા સાહેબ પણ ખુશ થઈ ગયા કે ખરો ચાલાક તું છે, ખરેખર બાપાની કૃપા વગર આવા છોકરા ક્યાંથી મળે. આ છે બાપાની કૃપા વગર, આ ચાલાકી છોકરાની ચાલાકીના આવા વખાણ કરવાના છે, એના દોષને ગુણ માનવાના છે. હીરો અને હિરોઈનની હેરસ્ટાઈલો કરતો હોય અને પછી ઘરની અંદર છોકરો ગણા છે ને જઈએ ને તારે, કેટલાક ઘરની અંદર બાપા બોલ, બાપા ક્યાં છે એવું ઓળખાવે છે. અને ઘણા કે સ્વામી મારો છોકરો તો નાનો છે ને, આટલો નાનો હોય ને ત્યાં વાડીલાલ કટ કરી દીધા હશે એને. પણ છોકરાને તો ખબર નથી પડતી કે વાડીલાલ કટ શું છે, મા બાપ રવાડે ચડાવે છે. ઘણી વાર તો જાત જાતની સ્ટાઇલો કરાવશે ને, હેરસ્ટાઇલો કરાવશે ને, એવા બૂટ પહેરાવશે ને. બરાબર છે, છોકરાને સાચવીએ, પણ પહેલેથી ફિલ્મના રવાડે, હીરો હિરોઈનના રવાડે ચડાવવાનો છે. નાનો હોય ને ત્યાં કહે, જોજો સ્વામી હમણાં સલમાનનો ડાન્સ કર્યો જ સમજો, અને ડાન્સ કરાવશે, નચાવશે છોકરાને, મ્યુઝિકની કેસેટ મૂકશે ને. હવે મા બાપ આપણે એના દોષને ગુણ માનીને ઘણી વખત એ ગાતા હોઈએ છે. નવરાત્રિની અંદર પણ ઘણા પોતાના છોકરાઓને સામેથી મોકલે, હા એ કે બેટા આ તો ઉંમર છે, જઈ આવ, અમારા જેવો થઈશ પછી જવા નહીં મળે, અને પછી નાચવું હશે તો પગે વા થયો હશે, કામ નહીં લાગે, નચાશે નહીં. ઘણા મા બાપ સામેથી મોકલે અને પાછા ગુણગાન ગાય કે અમારી છોકરી તો 18-20 વર્ષની છે અને હમણાં જ અમારી સોસાયટીમાં નવરાત્રિ થતી હતી પાર્ટી પ્લોટમાં, એમાં બેસ્ટ કપલમાં નંબર લાવી. લગ્ન પહેલાં છોકરી બેસ્ટ કપલમાં નંબર લાવે એના વખાણ કરે, લગ્ન પહેલાં છોકરીઓ બેસ્ટ કપલમાં કે છોકરા નંબર લાવે એના મા બાપ વખાણ કરે, આ દોષને આપણે ગુણ જ માનીને ગઈએ છીએ ને. છોકરાઓને બગાડવામાં એટલો આપણો ફાળો જ હોય છે ને. શરૂઆતથી ધ્યાન ન રાખ્યું હોય, દોષને ગુણ માન્યા હોય તો પરિસ્થિતિ શું સર્જાય, છોકરા કેવા તૈયાર થાય. સોહનસિંહ નામે ડાકુ ભારતવર્ષની અંદર થઈ ગયા, પોતાના સમગ્ર જીવન દરમિયાન 120 જેટલા ખૂન કર્યા હતા. છેલ્લે ભારત સરકારે પકડ્યા, જયપ્રકાશ નારાયણે તેઓને પકડ્યા હતા, કોંગ્રેસના શ્રેષ્ઠી જયપ્રકાશ નારાયણ. પછી ત્યાર પછી એને ફાંસીની સજા થવાની હતી. એ વખતે સોહનસિંહને પેલા જજે પૂછ્યું કે છેલ્લી તમારી કઈ ઈચ્છા ખરી, છેલ્લી ઈચ્છા શું દર્શાવી. એ કે મારી માતાને મળવું છે, અને માતા જેવી મળી એટલે લોકોને એમ કે માતાને પગે લાગશે, છેલ્લે એનું અભિવાદન કરશે કે માતા આવે, છેલ્લે તો હું મૃત્યુ પામી રહ્યો છું. જેવી માતા નજીક આવી, કૂદકો મારીને માતાનું નાક કરડી ખાઈ ગયો, માતાના નાક ઉપર બચકું ભર્યું. બધા કે છેલ્લે છેલ્લે માને આ રીતે હેરાન શું કરવા કરતો ગયો. એ વખતે પેલો માણસ પોતે બોલ્યો, આજે 120 ખૂન સુધી જે પહોંચ્યો ને એનું કારણ મારી મા છે. એ કે તારી મા કઈ રીતે કારણ. એ કે જ્યારે હું નાનો હતો અને કીડી મકોડા મારતો પેલા બૂટ ચપ્પલ લઈને, તારી મારી મા કહેતી વાહ ખરો નિશાનેબાજ છે, કીડી મકોડા મારતા મારી માએ મને અટકાયો નહોતો. જ્યારે હું નાનો થોડોક મોટો થયો પછી ગામની અંદર પેલા કૂતરીએ ગલુડિયાને જન્મ આપ્યો હોય તો એકવાર 4-5 ગલુડિયા હું લઈ આવ્યો અને ઘરની અંદર દોરી હતી, એ દોરીથી ગલુડિયાને મેં ફાંસી આપીને ઘરમાં તોરણ તરીકે લટકાયા, તો એ મારી મા મને કંઈ જ બોલી નહોતી. એ વખતે મારી માએ અટકાયો નહીં. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે મારા બાપનું ખૂન કોઈકે કરી નાખ્યું, મેં 8 વર્ષની ઉંમરે સૌથી પહેલું ખૂન કર્યું. એ વખતે પણ મારી મા બોલી હતી કે બેટા બરાબર છે, બાપનો બદલો આ રીતે જ લેવો જોઈએ. મારી માએ અટકાયો નહીં, પાછો વાળ્યો નહીં, એટલે હું 120 ખૂન સુધી પહોંચ્યો. સોહનસિંહ તો જવાબદાર છે, સાથે સાથે એની માતા પણ એટલી જ જવાબદાર છે. આપણા ઘરની અંદર સોહનસિંહ પેદા ન થાય એના માટે આપણે એટલું જ જાણપણું રાખવું જોઈએ. પોતાના દીકરાના સંતાનના દોષને ક્યારેય ગુણ બનાવીને ન ગાઓ. સંતો આગળ કે કોઈકની આગળ કે મનમાં દોષને દોષ જ માનો અને ગુણને ગુણ જ માનો. ઘણીવાર બીજી ભૂલ શું થતી હોય છે, પોતાના સંતાનના ગુણની અંદર દોષ બતાવે. પેલા દોષમાં ગુણ બતાવ્યા, આગળ ગુણ સ્વતંત્ર બતાવ્યા, દોષ બતાવ્યા, હવે વાત આવે છે ગુણની અંદર દોષ બતાવ્યા કરે. પોતાના સંતાનના વખાણ થોડા ઘણા પણ ક્યારેક ન કરે. પોતાના દીકરાના 80% આવ્યા હોય તો એ ઘણા મા બાપ કહેતા હોય છે, અમારા જમાનામાં તો ટ્યુશન વગર અમે 90-90% લાવતા હતા. આવી વાત ક્યારે સંતાન આગળ કરશો જ નહીં. 80 લાવ્યો શું ઓછા છે. એને ધીમે ધીમે કંઈક પ્રેરણા આપો કે બેટા આ વખતે 80 લાવ્યો. સૌથી વધારે સ્કૂલમાં કોના છે. એ કે મમ્મી મારા મિત્રના 95% છે. તો એને કંઈ વધારે સવલત આપે છે એના મમ્મી પપ્પા, ના કે આપણા જેવી જ છે. તો એને પ્રેમથી ટેકલ કરતા શીખો કે આવતી પરીક્ષામાં વધારે તો કેટલા લાવી શકે.
એ કે 85 લાવી શકું. તો એને ધીમે ધીમે પ્રેરણા બળ આપીએ. પણ આ તો ઉતારી પાડવાની જ વાત કે અમારા જમાનામાં ટ્યુશન વગર, પણ તમારા જમાનામાં ટ્યુશન હતા જ નહીં. અત્યારે ટ્યુશન રાખવા પડે છે. છોકરો કંઈક સાયકલ માગે, એ કે અમારા જમાનામાં તો 5-5 માઇલ ચાલીને જતા હતા. હવે આપણા જમાના જતા રહ્યા, એમ જમાના સાથે સતત સરખામણી કરીને બાળકોને ઉતારી પાડવાની વૃત્તિ એ કુટેવ છે. કંઈક આપણી સ્થિતિ સારી ન હોય તો પ્રેમથી સમજાવી શકાય કે આપણી સ્થિતિ નથી બાઇક લાવી દેવાની, આપણી સ્થિતિ નથી સાયકલ લેવાની. પણ સતત આપણી સાથે 50 વર્ષ પહેલાંની સરખામણી કર્યા કરીએ એમાં બાળકને પણ ગિલ્ટી ફિલિંગ થાય અને આપણી સાથે પણ પૂર્વગ્રહ એ ગ્રંથથી બંધાઈ શકે છે. એકવાર એક છોકરો બહુ સારું પરિણામ લાવે, સારું બધું રમતગમતમાં આગળ વધે, છતાં પણ એના બાપ એને ટીકા જ કર્યા કરે. છોકરાને કે તારા જેવડા ભગતસિંહ હતા ત્યારે તો બંદૂકની ખેતી કરતા હતા અને દેશને આઝાદ કરવા માટે કેટલું બધું આગળ પોતેનું પ્રદાન આપ્યું હતું. છોકરો પણ બહુ બુદ્ધિશાળી હતો. એ કે તમે મને ભગતસિંહની વાતો કરો છો, પણ તમારા જેવા જવાહરલાલ નહેરુ હતા ને ત્યારે તો વડાપ્રધાન થઈ ગયા હતા, તમે સરપંચય નથી થયા. મને કીધા કરો છો ઘડીએ ઘડીએ ભગતસિંહ આવડાવતા તાર આમ કર્યું હતું ને તેમ કર્યું હતું. તમારા જેવડા નહેરુ હતા ત્યારે તો વડાપ્રધાન થઈ ગયા હતા આખા ભારતના, તમે સરપંચ તો થઈ શકતા નથી. ઘણીવાર આપણે બીજાના મિશે એ બાળકોને આ પ્રકારે ટોક્યા કરીએ. મંદિરે જાય, બાળમંડળમાં જાય, એમાં પણ ઘણા મા બાપ ટોકતા હોય છે. ઘણાને ગમતું નથી હોતું, એ કે ભગદડો થઈ ગયો, સંતોની સાથે બેસે એમાં કે જો કે બાવાઓના રવાડે ચડી ગયો. ઘરે છોકરાઓ એકાદશી કરે, વ્રત કરે, નિર્જળા કરે. હવે નાનો છોકરો એ નિર્જળા કરે એની શક્તિ હોય તો જ કંઈક દાખલો કરતો હશે. નિર્જળા કરવા જાય ને મા બાપ અટકાવે છે, એ કે બેટા આ ઉંમરે કંઈ કરવાની જરૂરિયાત નથી, માંદો પડી જઈશ, શરીર બગડી જાય. પણ છોકરો પ્રયત્ન કરે છે, તને કરવા દો, એના ગુણની અંદર શા માટે દોષ બતાવો છો? અને પછી ન કરી શકે તો છેવટે સાંજે કંઈક પાણીની વ્યવસ્થા કરી આપો. પણ પહેલેથી એને ઉતારી પાડવાની જ વૃત્તિ. ભક્તિ માર્ગમાં કંઈક આગળ વધતો હોય તો એની અંદર પણ સહેજ પણ આપણે આગળ વધવા દેતા નથી. ઘણા છોકરા રમતગમતમાં આગળ હોય તો મા બાપના મનમાં એમ જ છે કે મારો છોકરો ભણવામાં જ આગળ વધવો જોઈએ. ક્રિકેટની અંદર આખા મહેસાણાનો ટીમનો કેપ્ટન હોય છતાં પણ એનો સેટ પણ આનંદ ન લઈ શકે, એ કે ભણવામાં તો સાવ 70-60% જ લાવે છે. પણ એવું નથી. દરેક બાળકની પોતાની ક્ષમતા હોય છે, અમુક ફિલ્ડની અંદર પોતાની હોશિયારી હોય છે. ઇરફાન પઠાણ છે વડોદરાનો, ભણવામાં સાવ ઢ હતો. સચિન તેંડુલકર 96 સાલમાં કે ક્રિકેટ જગતમાં પ્રવેશ્યો એ વખતે 12મું ધોરણ પણ પાસ નહોતો. એન્જિનિયર થયા પછી જે માણસ કમાઈ ન શકે એ સચિન આજે કરોડો રૂપિયા કમાય છે. એટલે કહેવા હું એમ નથી માગતો છોકરાને ભણાવવાનું બંધ કરીને ક્રિકેટના રવાડે ચડાવો, પણ આપણા દીકરાની આપણા સંતાનની કયા ફિલ્ડમાં કુશળતા છે એને ઓળખતા શીખીએ. ઘણીવાર એને ભણવાનું નથી ફાવતું, એનું મિકેનિકલ માઇન્ડ હોય છે, તો આપણે એમ જ કે ડોક્ટર જ બનાવો છે. પરાણે એ કરાવવા પ્રયત્ન ન કરો. એની જે ખામી અને ખૂબી ક્ષતિ અને એની જે એને આપણે ઓળખતા શીખીએ, આ ઓળખીએ તો આપણા સંતાનને કયા ક્ષેત્રમાં પ્રગતિ કરાવી એ પ્રમાણે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. અહીંયા હિમાચલની મેના કેટલો સુંદર પ્રશ્ન પૂછે છે કે અમારી દીકરી પાર્વતી એના ગુણ અને દોષ બંને આપ જણાવો. પરંતુ કોને પ્રશ્ન પૂછાય? આ સંતને પૂછાય, સગાવાલાને કહીએ, આ સંતને નારદને પ્રશ્ન પૂછ્યો. એવા સંતના સમાગમમાં આવતા હોય, છોકરાને બાળમંડળમાં મોકલ્યો હોય પછી પૂછી શકીએ ને? એટલે પહેલાં તો બાળમંડળમાં મોકલીએ અને વર્ષો સુધી અહીંયા આવે પછી સંતોને પૂછું કે બાળમંડળમાં આવે છે એના ગુણદોષ શું ખબર પડ્યા તમને? સંતો રોજ એને જોતા હોય પછી તમને જણાવશે કે આપણા દીકરામાં આટલા ગુણ છે, આટલા દોષ છે, સુધારવાના કંઈક પ્રયત્ન કરશે. અહીંયા નારદજીને પ્રશ્ન પૂછ્યો. નારદજી પોતે હિમાચલ અને મેનાને કહે છે કે આપની પુત્રી એ બધા જ ગુણોની ખાણ જેવી છે, એનાથી માતા પિતાને યશ મળશે, એનું સ્મરણ કરી સ્ત્રીઓ એ આદર્શ પતિવ્રતા થશે. સુલક્ષણીમાં બીજા કોઈ જ અવગુણ નથી, પણ આ તો મારી દ્રષ્ટિએ મને 2-3 અવગુણ દેખાયા છે, એની હું આપની સમક્ષ વાત કરું છું. પહેલાં ગુણ કહેવાના અને પછી દોષ કહેવાના. કોઈ પણ વ્યક્તિના સીધા દોષનો પ્રારંભ ન કરો. યોગી બાપા શું કહેતા? પ્રથમ હેત કરાવતા શીખવું, પછી પોતાનો સિદ્ધાંત કહેવો. પહેલાં ગુણની વાત નારદજી કરે છે અને પછી અવગુણ જણાવતા કહે છે કે એનામાં ખૂબ ગુણ છે, જગતની તમામ સ્ત્રીઓ પતિવ્રતા માટે એને આદર્શ માનશે. પરંતુ એક અવગુણ એ છે કે એને જે પતિ પ્રાપ્ત થશે એ માન વગરનો હશે, મા બાપ વિનાનો હશે, ઉદાસીન હશે, જોગી થઈને ફરનારો હશે, નિષ્કામ હૃદયવાળો નગ્ન રહેનારો પતિ મળશે એવી રેખા તેના હાથની અંદર છે. આ વાત જેવી જાણી અને હિમાચલ અને મેના એ બંને ખૂબ ઉદાસ થઈ ગયા કે આવો પતિ અમારી દીકરીને મળશે. મોટી ઉંમર એક તો દીકરીની પ્રાપ્તિ થઈ, પરંતુ જમાઈની અંદર તો કોઈ ઠેકાણું જ નથી. કેવા વિચિત્ર લક્ષણો એ નારદજીએ જણાવ્યા છે. પરંતુ પાર્વતી રાજી થયા. પાર્વતીજીને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ કે જે કંઈ લક્ષણો અમને જણાયા છે એ બધા તો મારા પૂર્વપતિ એ શિવના જ છે. એટલે પાર્વતી પોતે પ્રસન્ન થયા.
માં બાપ એ નારદજીને વિનંતી કરે છે કે કંઈક ઉપાય કરો ને, ભાગ્યની રેખા કંઈક બદલી આપો ને. પણ નારદજી સાચા સંત હતા, રોડ પર પોપટ લઈને બેસેવા નહોતા. 100 રૂપિયા વધારે આપો ને તો રેખા બદલી આપે છે. ઘણા તો આપણે પૂછીએ ને કે જુઓ ને નસીબમાં કંઈ લખ્યું છે, એ કે ના કે પરદેશ જવાનું કંઈ લખ્યું નથી. ના કે ફરીથી બરાબર જુઓ ને, અને ફરીથી જો 101 રૂપિયા આપીએ ને, હા કે રેખા હતી પણ બરાબર મને દેખાઈ નહોતી. અને તરત જ અમેરિકાની રેખા ઉગી નીકળે છે. ક્યાંથી નીકળે છે? જેટલી નોટ વધારે આપીએ એટલું સારું ભવિષ્ય જોઈને આપે છે. નારદજી કહે છે ભવિષ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, રેખા તો આ જ રહેશે. જે જે દોષનું વર્ણન કર્યું છે એ તમામ દોષો શિવની અંદર છે, એટલે તમામ દોષ એના ગુણરૂપ થઈ જશે. પછી નારદજી પોતે વાત કરતા કહે છે, સમરથ કહું નહીં દોષુ ગોસાઈ, રબિ પાવક સુર સરીકી નાઈ. સમરથ કહું નહીં દોષુ ગોસાઈ, રબિ પાવક સુર સરીકી નાઈ. આ થોડુંક વોલ્યુમ વધારે. નારદજી એ પોતે હિમાચલ અને મેનાને કહે છે કે મેં જે કંઈ દોષ બતાવ્યા છે એ તમામ દોષ એ શિવના છે, પરંતુ શિવની અંદર આ બધા દોષ એ ગુણરૂપ થઈ જશે. અને તમારી પુત્રી જો તપ કરશે તો શિવને વરી શકશે, શિવને પ્રાપ્ત કરી શકશે. નારદજી કહે છે શિવને પ્રાપ્ત કરવા માટે તમારી દીકરીએ તપ કરવું પડશે. નારદજી કહે છે તમારી દીકરીને તપના માર્ગે ચડાવજો, જો ખરા અર્થમાં તપ કરશે તો શિવ એને વરસશે. હિમાચલ અને મેના એવો પ્રશ્ન નથી પૂછતા કે અમારી દીકરી વતી અમે કરીએ તો ચાલે, અમારી દીકરી વતી તમે કરી લો તો ન ચાલે. અધ્યાત્મ માર્ગે કોઈના વતી કંઈ ચાલે જ નહીં. ભજન અને ભોજન એ દરેક વ્યક્તિએ જાતે જ કરવા પડે. નારદજી એમ નથી કહેતા થોડા પૈસા મને આપી દો તો હું અનુષ્ઠાન તમારા વતી કરી લઈશ. અત્યારે શ્રાવણમાં શિવના મંદિરોમાં ઘણી જગ્યાએ ચાલે છે. આપણને સમય ન હોય તો પેલા પૂજારીને કહીએ કે અમારા વતી 1 મહિના સુધી બીલી પત્ર ચડાવજો, અને પેલો ચડાયા કરે. લાભ પેલાને પણ કંઈ ન થાય કારણ કે પૈસા લઈને ચડાવે છે, આપણને પણ કંઈ લાભ ન થાય કારણ કે પૈસા આપીને કોકના દ્વારા ચડાવીએ છીએ. ભક્તિ સાચી છે પણ એ જાતે કરવી પડે. કોઈકના દ્વારા કરાવી લઈએ એમાંથી કઈ વિશેષ ફળ? બિલીપત્ર ચડાવવાનું, દૂધનો અભિષેક કરવાનું, જળનો અભિષેક કરવાનું, અમારાવતી મંદિરે દર્શન કરી આવજો, અમારાવતી કથા સાંભળી આવજો, એ બધું કંઈ ન ચાલે. પોતે આપણે ભજન ને ભોજન એ તો જાતે જ કરવું પડે. અહીંયા માતા ખૂબ દુઃખી થઈ ગયા કે મારી દીકરી આ ઉંમરે તપ કરશે, સાધના કરશે, પુત્રીને ના પાડે છે તપ કરવાની. પરંતુ ઉમા પણ તેઓનું બીજું નામ હતું પાર્વતીનું. પાર્વતી કહે છે મને સ્વપ્નની અંદર ભગવાને દર્શન આપ્યા છે, તપનો આદેશ આપ્યો છે, માટે હું અચૂક તપ કરીશ જ. અને તપનો પ્રારંભ પોતે કરી દે છે. પાર્વતી 1000 વર્ષ પર્યંત ફળ ફૂલ ખાઈને રહ્યા, 100 વર્ષ શાકભાજી ખાઈને રહ્યા, ઘણા દિવસ સુધી જળ અને વાયુનું ભક્ષણ કરીને રહ્યા, 3000 વર્ષ સુધી પાંદડા ખાઈને રહ્યા. પાર્વતી શિવને વરવા માટે જે તપ કર્યું અને છતાં પણ તપ છોડતા નથી, શિવજી પ્રસન્ન થતા નથી, અને છેવટે તો પર્ણ પણ છોડી દીધા, એટલે તેઓનું બીજું નામ અપર્ણા કહેવાય છે. પર્ણ રહિત એવી અપર્ણા. અને છેવટે આકાશવાણી થઈ કે તમારા તપથી પ્રસન્ન થઈ અને શિવજી રૂપી વર એ તમને પ્રાપ્ત થશે. શિવ માટે, સારા વર માટે પાર્વતીએ તપ કર્યું, એમાંથી પ્રેરણા લઈને આજે પણ જયા પાર્વતીના વ્રત ચાલે છે. જેમ પાર્વતીએ સારા પતિને પ્રાપ્ત કરવા માટે વર કર્યું, એમ આજે પણ કન્યાઓ સુવરને પ્રાપ્ત કરવા માટે, કોને? સુવર, સુષ્ટુ વર. હા, સુવર એટલે ભૂંડની વાત નથી કરતો, પરંતુ સુષ્ટુ વર ઇતિ સુવર, સારો વર એને કહેવાય, એને પ્રાપ્ત કરવા માટે એ તપ કરી રહ્યા છે. પરંતુ પાર્વતીનું તપ ક્યાં ને અત્યારના જયા પાર્વતી વ્રત ક્યાં? પાર્વતીએ તપ કરી તે કર્યું હતું, અપર્ણા થઈને ફળફૂલ ખાઈને નિજળા ઉપવાસ કરીને વરને પ્રાપ્ત કરવા માટે. અત્યારે ભલે જે કંઈ ખાતા હોય એ ખાવાનો દોષ આપણે જણાવતા નથી, પરંતુ અત્યારે જાગરણ કેવા થાય છે એની વાત કરવી છે. શું થાય છે વ્રતની અંદર, જાગરણની અંદર? રાત્રે જાગરણ કરવાના હોય એટલે દૂરદર્શનવાળા ફિલ્મ મૂકી દેશે આખી રાત, 9 થી સવારના 6 સુધી ફિલ્મ જોઈ શકે. એના માટે દૂરદર્શનવાળા ન મૂકે તો મહેસાણાની અંદર વિડીયો પાર્લર તો હોય જ છે ને, એમાંથી આપણી મનગમતી કેસેટ લઈ આવે ની. અને રાત્રે કુટુંબના સભ્યો મા બાપ પણ જાગે કે ના કે અમારી દીકરીએ વ્રત કર્યું છે, તપ કર્યું છે, એના માટે આપણે પણ ભેગા જાગીએ, વીસીડી મૂકી દેશે, વીસીઆર ગોઠવી દેશે, આ પ્રકારે જાગરણ કરે, અથવા તો ગરબા ગાશે એ રીતે જાગરણ કરે. અત્યારે દશામાનું વ્રત પૂરું થઈ ગયું, ચાલે છે બરાબર? આ દશામાના વ્રત ચાલે છે. નવરાત્રી હજી 9 દાડાની ઓછી પડતી હતી એટલે દશામાની અંદર 10 દાડા ગાવાનું શરૂ કર્યું છે પાછું.
દસ દાડા સુધી સતત સિદ્ધપુર પારણમાંથી આવતા હતા, દસ દિવસ સુધી ગરબા ગાવાના. આ રીતે વ્રતની ઉજવણી બરાબર છે, વ્રત કરીએ, ભક્તિ કરીએ, પણ આવી અનિતિના માર્ગે, અધર્મના માર્ગે કેવળ આપણા મનને આનંદ પડે એ પ્રકારની ઉજવણી. આ રીતે વ્રત થાય પછી સુવર જ મળે ને, આવા જાગરણ થયા હોય પછી સારા વર ક્યાંથી મળે. પરંતુ જે પ્રકારે પાર્વતીએ વ્રત કર્યું એવું કંઈક વ્રત થાય તો કંઈક સારું ફળ એ પ્રાપ્ત થતું હોય છે. બીજું, સંતાનોને સિદ્ધિ માટે પુરુષાર્થની પ્રેરણા આપીએ. હિમાચલે જેમ વાત કરી કે બેટા બરાબર છે તપ તમે કરો, એમ કેવળ ભગવાન અને સંતના આશીર્વાદના તાલે એ આપણા બાળકોને ન જોડીએ, પરંતુ સ્વામી બાપાના આશીર્વાદ તો છે પણ આપણા સંતાનોએ એટલો પુરુષાર્થ પણ અચૂક કરવો પડશે એની પણ પ્રેરણા આપણે આપીએ. આ બાજુ પાર્વતી પોતે તપ કરી રહ્યા છે, આ તરફ શિવજીએ ભગવાનના ભજનની અંદર મગ્ન છે. એ સમયે રામચંદ્રજીએ તેઓને દર્શન આપ્યા અને પછી કહે છે કે તમે હવે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાઓ. એ વખતે શિવજી પોતે કહે છે, માતા પિતા ગુરુ પ્રભુ કઈ બાની, નાથ બચન પુની મેટી ન જાહી, તુમ સબ ભાંતિ પરમહિતકારી, અજ્ઞા સિર પર નાથ તુમારી. શિવજી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ, આપે જે આજ્ઞા કરી એ પ્રમાણે હું અચૂક લગ્ન કરીશ. ત્યાર પછી શિવજીએ સપ્તર્ષિઓને, સાત ઋષિને બોલાવે છે અને કહે છે, પાર્વતીજી મને વરવા માટે તપ કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે, મને વરવાની તમન્ના સેવી રહ્યા છે, પરંતુ તમે જઈને કસોટી કરો કે એમની માનસિક સ્થિરતા ખરેખર મને વરવા માટે લાયક છે કે નહીં. જેમ વડાપ્રધાનના પર્સનલ સેક્રેટરી થવા માટે IAS ઓફિસરની લાયકાત એ અનિવાર્ય છે, નરેન્દ્ર મોદીના PA કે PS થવા માટે કંઈક ક્વોલિફિકેશન જોઈએ, એમ શિવત્વને વરવા માટે, શિવને વરવા માટે જીવની અંદર કંઈક લાયકાત તો જોઈએ ને. એટલે સપ્તર્ષિ એ કસોટી કરવા માટે નીકળ્યા છે. તેઓની પાસે ગયા અને પછી પાર્વતીને પૂછે છે કે આપ તપ કરી રહ્યા છો, તપ શાના માટે કરો છો, તપનું કારણ શું છે? એ વખતે કહે છે, નારદજીના કહેવાથી હું શિવને વરવા માટે તપ કરું છું. આ સપ્તર્ષિ પોતે શું બોલ્યા કે નારદના વચનો સાંભળીને આજ સુધી કોઈનું ઘર વસ્યું છે ખરું? નારદજીને ઘર તોડવાના કામ સારા ફાવે છે. નારદજી આજ સુધી કોઈનું ઘર વસાયું નથી. દક્ષના જે કંઈ 10,000 પુત્રો હતા એને પણ વાતો કરી કરીને ત્યાગી કરી નાખ્યા. ચિત્રકેતુને પણ ઘર ભંગાવવાની અંદર નારદજી જ જવાબદાર છે. હિરણ્ય કશ્યપુના જે કંઈ હાલ થયા એ પણ નારદજીએ કર્યા છે. એની શિખામણ માનશો તો ભિખારી થવાનો વારો આવશે. એટલે નારદજીની શિખામણ માનવા જેવી નથી. એ પોતે જેવા સંન્યાસી થઈને ફરી રહ્યા છે એવા તમને કરી મૂકશે. તમને જે વાત કરીને કે પેલો પતિ મળશે, નગ્ન પતિ મળશે ખોપરીવાળો, આવો વર પામીને તમે શું કરશો? આટલું બધું તપ કર્યા પછી પણ સ્મશાનની અંદર રહે એવો પતિ પ્રાપ્ત કરવાનો? એ તો એકાકી છે, કપડાનું કંઈ ઠેકાણું નથી. સપ્તર્ષિ એ પાર્વતીનું મન એ ચડાયમાન કરવા માટે, કસોટી કરવા માટે પ્રલોભન આપતા કહે છે, એક કામ કરો, અમે તમારા માટે સારો વર શોધી રાખ્યો છે, અવગુણ રહિત, એનામાં સર્વ ગુણ જ છે. એ કોણ છે? વૈકુંઠવાસી લક્ષ્મીપતિ, એ અમે વિચારી રાખ્યા છે, એની સાથે તમારા લગ્નનું અમે ગોઠવી દઈએ. પાર્વતીની નિષ્ઠાની કસોટી કરે છે, ખીલો હલાવી જોવે છે. પાર્વતી પોતે ડગતા નથી. એ સપ્તર્ષિને કહે છે, તમે કીધું એ બધું વાત સાચી. તમે જે વાત કરી કે હું પર્વતની પુત્રી છું, જળની પુત્રી છું, એટલે મારી અંદર મતિ નથી, બુદ્ધિ નથી. ખરેખર હું જળની પુત્રી છું. જેમ પથ્થરમાંથી સુવર્ણ પેદા થાય એ સુવર્ણ જેવી હું છું. જેમ જેમ સુવર્ણને વધારે તપાવશે એમ વધારે ઉજ્જવળ બનશે. એમ મારી ગમે તેટલી કસોટી કરશો પરંતુ મારી તેજસ્વીતા, મારી દ્રઢતા, એમાં કોઈ જ ખામી આવશે નહીં. તમે મને નારદના વચન છોડવાની વાત કરો છો. પાર્વતી કહે છે, નારદ વચનમય અતિ પરિહરવું, બસવું ભવનવું જરવું નહીં ડરવું, ગુરુ કે વચન પ્રતિતિ ન જેહી, સપને હો સુગમન સુખ સિદ્ધિ તેહી. પાર્વતી એ સપ્તર્ષિને કહે છે, ગુરુ કે વચન પ્રતિતિ ન જેહી, સપને હો ન સુખ સુગમ સિદ્ધિ તેહી. જેને ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય એ વ્યક્તિ ક્યારે સ્વપ્નની અંદર પણ સુખ અને સમૃદ્ધિ પામી શકતો નથી. મને એકવાર મારા ગુરુએ, નારદજીએ વાત કરી એટલે એના વચનને મારે અનુસરવાવું જ રહ્યું. યોગી કૃષ્ણ પ્રેમ પોતે કહેતા કે ગુરુ જો સિંહના મુખની અંદર મસ્તક મૂકવાનું કહે,
ગુરુ જો મગર ઉપર સવારી કરવાનું કહે તો પણ અચૂક ગુરુના વચનનું પાલન કરજો. ગુરુના વચનની અંદર અનંત આગમ રહ્યા છે. ગુરુ જે કંઈ કહેતા હશે એ આપણા સારા માટે જ કહેતા હશે. ગુરુના વચનની અંદર વિશ્વાસ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બરાબર 34-35 વર્ષ પહેલાં બોલ્યા હતા કે જમુનાના કાંઠે મંદિર કરવું છે, અને પ્રમુખ સ્વામી મહારાજને ગુરુના વચનની અંદર વિશ્વાસ. યમુનાના કાંઠે મંદિર કરવું. ડૉક્ટર સ્વામી ઘણીવાર ઉલ્લેખ કરે છે કે ચંદ્ર ઉપર જમીન લઈ શકાય, ચંદ્ર ઉપર અક્ષરધામ બાંધી શકાય, પરંતુ દિલ્હીમાં યમુનાના કાંઠે જમીન લેવી ખરેખર લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન હતું. 10-10, 11-11 જેટલા ગવર્નર બદલાઈ ગયા. કેટ કેટલી વાર પ્રયત્ન કર્યો, 5-5 લાખ રૂપિયા ઘણીવાર તો જમીન લેવા આપ્યા, પરંતુ એ જમીનનો મેળ ન પડે. કેટલી બધી પાર્ટીઓ આપણને વાત કરે કે તમને જમીન અપાવશું, ત્યાં ગયા પછી ફરી જાય. કુરીતે 34 વર્ષથી સતત પ્રયત્ન કરે. લેખિતાંગ યજ્ઞ પુરુષદાસના પાછળના પૃષ્ઠ ઉપર વાંચજો, યોગી બાપાએ જે પત્રો લખ્યા છે ત્યાંના આપણા હરિભક્તોને. યોગી બાપા કેટલા બળના પત્રો લખતા. સ્વામીજીએ પુરુષાર્થ ચાલુ રાખ્યો પણ કુરીતે જમીન મળતી નથી. જમીન સંપાદિત કરવા માટે જે સંતો પ્રયત્ન કરી રહ્યા હોય છે, ઈશ્વરચરણ સ્વામી વગેરે સંતો, ઈશ્વરચરણ સ્વામીએ બાપાને વાત કરી કે સ્વામી, યોગી બાપા તો બોલી ગયા હતા પણ અત્યારે આ સરકાર આપણને કોઈ રીતે જમીન આપે એવી નથી, માટે એક કામ કરીએ, દિલ્હીમાં તો જમીન નહીં મળે, દિલ્હીની બહાર હાઈવે ઉપર ક્યાંક સારી જમીન આપણે જોઈએ એવી જમીન મળી જશે, માટે મહેરબાની કરીને આ સંકલ્પ છોડી દો. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સ્વામી, યોગી બાપા બોલ્યા છે કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, અને સ્વામીજી પોતે યોગી બાપાની મુદ્રા બતાવે છે. યોગી બાપાનું જે પેલો ફોટોગ્રાફ જોઈએ છે, આમ યમુના બતાવતા હોય એવો ફોટોગ્રાફ સ્વામીજી ઘણીવાર આશીર્વચનમાં ઉલ્લેખ કરે છે કે યોગી બાપાએ બતાવ્યું છે કે અહીંયા જ યમુનાના કાંઠે મંદિર કરવું છે. યોગી બાપા એકવાર બોલ્યા એટલે જમીન મળશે જ, અને ખરેખર 5 એકરનો યોગી બાપાનો તો 2 એકરનો કંઈક સંકલ્પ હતો, અને સ્વામીએ 5 એકરનો સંકલ્પ કર્યો. અત્યારે યમુનાના તટે આગ્રા રોડ ઉપર સારામાં સારી જગ્યાએ 100 એકર જમીનમાં અક્ષરધામ બની પણ ગયું છે, અને એના દર્શન આપણે બધા જઈને કરીશું. અક્ષરધામની વાતો તો શું કરવી, સીઈંગ ઇઝ બિલીવિંગ, જોશો તો જ માનશો એવું અક્ષરધામ એ સ્વામીજીએ બાંધ્યું છે. પણ સ્વામીજીને ગુરુના વચનમાં પ્રતીતિ. યોગી બાપા બોલ્યા એટલે કામ થાય જ. આપણને પણ સ્વામીએ જે વાત કરી હોય આપણે આપણા ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. સ્વામીએ આપણને કીધું કે બ્રહ્મરૂપ થવાશે, ચોક્કસ એ બ્રહ્મરૂપ કરશે જ. કોઠારી બાપા એ યોગીજી મહારાજની રૂમની અંદર ગોંડલની અંદર પધાર્યા, અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રદક્ષિણા ફરતા હતા યોગીજી મહારાજના ધામગમન બાદ. એ વખતે મુંબઈના કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી, યોગીજી મહારાજ હયાત હતા એ વખતે યોગીજી મહારાજે અમને વચન આપ્યું હતું કે તમને બ્રહ્મરૂપ કરીશું. યોગી બાપા તો ધામની અંદર સીધા આવી ગયા. હજુ બ્રહ્મરૂપ થયા હોય એવું તો કંઈ લાગતું નથી, તો યોગી બાપાનો કોલ કોણ પૂરો કરશે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજની કે શાસ્ત્રીમાની રૂમની અંદર જે પેલું ગુલાબનું પુષ્પ હતું એ લઈ અને કોઠારી સ્વામીના હાથની અંદર આપ્યું, અને પછી બોલ્યા કે કોઠારી, જે યોગી બાપા બોલ્યા હતા એ જ યોગી બાપા અત્યારે પ્રગટ છે, એના કોલ અમે પૂરા કરીશું, બ્રહ્મરૂપ અમે કરીશું. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે સદગુરુ સંતોની એ સ્થિતિ, ગુરુના વચનમાં વિશ્વાસ, ગુરુની આજ્ઞામાં વર્ત્યા રહ્યા તો આજે એ સ્થિતિને પામી શક્યા છે. એમ આજે આપણને એવા સમર્થ ગુરુ મળ્યા છે, એણે જે કંઈ વચન આપ્યા છે એના આજ્ઞાની અંદર આપણે એવી પ્રતીતિ રાખી શકીએ તો અચૂક કામ થાય. પાર્વતી અહીંયા સપ્તર્ષિને કહે છે કે મને મારા ગુરુ નારદના વચનમાં પ્રતીતિ છે, એણે જે કંઈ કીધું છે એમાં અચૂક મને સુખ પ્રાપ્ત થવાનું છે. તમે પહેલાં મળ્યા હોત તો કદાચ માનત, પણ હવે તો હું જન્મારો ખોઈ બેઠી છું. હું નક્કી કરી બેઠી છું, મનથી વરી બેઠી છું, જન્મ કોટી લગી રગર હમારી, બરવું સંભુનત રહવું કુવારી. જન્મ કોટી લગી રગર હમારી, બરવું સંભુનત રહવું કુવારી. તજવું નારદ કર ઉપદેશું, આપું કહી સત બાર મહેશું. તજવું નારદ કર ઉપદેશું, એ નારદનો ઉપદેશું ન છોડી શકું. અર્થમ સાધયામી વા દેહમ પાતયામી, હું મારો દેહ પાડી દઈશ, પરંતુ મારા ગુરુ નારદ એકવાર બોલ્યા કે શિવ તારા પતિ થશે એના વચનનું ઉલ્લંઘન હું ક્યારે ન કરી શકું. આ બાજુ સપ્તર્ષિઓ દ્રઢતા જોઈ અને પુનઃ શિવજી પાસે પધાર્યા, બધો રિપોર્ટ આપ્યો કે ભગવાન, પાર્વતી બરાબર ફિટ છે, તમને લાયક છે,
તમે જે કંઈ વાતો કરી હતી બધા જ ગુણો એ પાર્વતીની અંદર બરાબર બેસતા છે, તમને વરી શકે એવા ગુણોથી યુક્ત છે. પરંતુ શિવ તો પાછા ધ્યાનની અંદર ગોઠવાઈ ગયા. શિવને અતિશય આનંદ એમાં પણ પાછો ન થયો. આ બાજુ પૃથ્વી પર તારકાસુર નામના અસુરનો ત્રાસ એ વધી રહ્યો છે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરે છે કે તારકાસુરનો નાશ કરો. બ્રહ્માજી કહે છે તારકાસુરનો નાશ કોણ કરી શકે? શિવ અને પાર્વતીના લગ્ન થાય એના થકી જે સંતાન થાય એ સંતાન તારકાસુરનો વધ કરી શકે. પણ સંતાન ક્યાંથી થાય? હજી લગ્ન જ નથી થયા. પહેલાં લગ્ન તો થવા જોઈએ ને, પણ લગ્ન કોણ કરાવી શકે? શિવ તો ધ્યાનની અંદર પાછા બેસી ગયા છે, એનામાં કોઈ કામની વૃત્તિ જ નથી. હવે એની અંદર કામ જાગ્રત કરવાનો કોણ બીડું ઝડપે? ઇન્દ્ર કહે છે આપણે કંઈક પ્રયત્ન કરીએ શિવને એ તપોભંગ કરવાનો. એના માટે કામદેવને બોલાવ્યા અને કામદેવના વખાણ કરવા લાગ્યા. કામ કુમાર સંભવની અંદર કાલિદાસ લખે છે, પ્રયોજન અપેક્ષિતયા પ્રભુણામ પ્રાયશ્ચલમ ગૌરવમ આશ્રિતેશુ. મોટા માણસોના આ લોકના કહેવાતા મોટા માણસોના લક્ષણ બતાવતા કહે છે કંઈક કામ પડે એટલે વખાણ કરવા લાગશે. આપણા લીડર બહુ વખાણ કરે ને ત્યારે સમજી જવાનું થોડીક વધારે સેવા કરાવી લાગે છે, કંઈક વધારે કામ કરાવવું લાગે છે. અહીંયા પણ ઇન્દ્ર એ વધારે વખાણ કરવા લાગ્યા છે. રોજ કરતાં વધારે પડતા વખાણ એ કામદેવના કરે છે. કામદેવ કહે છે બોલો ને કામ શું છે એની પહેલાં વાત કરો. એ કહે છે તમારી પાસે બીજું તો શું કામ હોય, પણ શિવજી જે તપ કરી રહ્યા છે એને તપોભંગ કરવાનું છે. કામદેવ કે બહુ કઠિન કામ તો એ મને સોંપી રહ્યા છો. એ કે ના ના થશે, પ્રયત્ન તો કરો. અને કામદેવે બીડું ઝડપ્યું. કામદેવનું અસ્ત્ર શસ્ત્ર શું હોય છે? કામદેવનું અસ્ત્ર ને શસ્ત્ર એ પુષ્પ છે. કામનું અસ્ત્ર ને શસ્ત્ર પુષ્પ છે. એટલે જ અત્યારે વેલેન્ટાઇન ડેમાં પુષ્પ આપે છે ને એકબીજાને. ગુલાબ જે અપાય છે એ કામદેવનું અસ્ત્ર ને શસ્ત્ર છે, એ પ્રેમનું પ્રતીક છે. એટલે અહીંયા પણ કામદેવે આ સંકલ્પ સાથે એવા પુષ્પ લઈ નીકળ્યા છે. પોતાનો પ્રભાવ કામદેવે જણાવવા લાગ્યો. આ પૃથ્વીના તમામ લોકો વિહ્વળ બની ગયા છે. સંતો ગૃહસ્થો તમામ લોકો એ કામના પ્રભાવ હેઠળ આવી ગયા છે. તુલસીદાસ લખે છે જે રાખે રઘુવીર તે ઉભરે તેહી કાલમહુ. જેને રઘુવીર રાખે એ જ બચી શકે, બાકી કોઈની તાકાત નથી આની અંદર સ્થિર રહી શકે. કામદેવે શિવને ભ્રષ્ટ કરવાના તપોભંગ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ શિવજી એ પોતે ડગતા નથી. વિકાર હેતુ સતી ન વિક્રિયંતે એશામ ચેતાંસી તયેવ ધીરઃ. વિકારનો હેતુ હતો, કામદેવ પ્રયત્ન કરતા હતા છતાં પણ શિવજી ડગતા નથી. વિકારનો હેતુ હોય છતાં પણ ન ડગે એ સાચા શિવ છે. કોઈ રીતે પોતે ડગતા નથી. કામદેવે પાંચ બાણ છોડ્યા શિવને ભ્રષ્ટ કરવા માટે, પરંતુ શિવ પોતે ડગતા નથી. છેવટે શિવે પોતાની આંખો ખોલી અને આંખો ખોલીને સખત ક્રોધ એ શિવજીએ કામદેવને બાળી નાખવા માટે કર્યો. ક્રોધમ પ્રભો સંવર સંવરેતી યાવદ ગીર રવે મરુતામ ચરંતી. ક્રોધ કર્યો શિવજીએ. શિવજીએ પોતાનું ત્રીજું લોચન ખોલ્યું અને તરત ત્રીજા લોચનની અંદરથી જે કંઈ તેજ નીકળ્યું અને કામદેવ બળી મૂવો, કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. ત્રીજું લોચન ખુલે તો કામ બળે, બે આંખો દ્વારા તો કામ વિશેષ જાગ્રત થાય. ત્રીજું લોચન એક આ જ્ઞાનનું લોચન છે. બે આંખો એ બહારનું જોવાનું કામ કરે છે, ત્રીજું આંખ એ અંદરનું જોવાનું કામ કરે છે. ભારત વર્ષની અંદર ચાર પુરુષાર્થની વાતો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં કામ એ ત્રીજો પુરુષાર્થ છે. ત્રીજા પુરુષાર્થને બાળવા માટે ત્રીજું લોચન ખોલવું પડશે. ત્રીજું લોચન એ જ્ઞાનનું લોચન છે. શિવજીએ લોચન ખોલ્યું, એ પોતે કામદેવ બળી મર્યો. કામદેવની પત્ની રતિ એ વિલાપ કરવા લાગી અને એ વખતે દેવો બ્રહ્માજીની પાસે ગયા છે. બ્રહ્માજીને કહે છે કે શિવજી હવે જાગી ગયા છે, હવે લગ્નની વાત કરો ને કે. દેવોને સતત આ પ્રકારે ચિંતા રહ્યા કરતી હતી અને બ્રહ્માજીને કહે છે વિનંતી કરો. અને બ્રહ્માજી શિવજીની પાસે ગયા અને શિવજીને હાથ જોડીને પ્રાર્થના કરતા કહે છે કે દેવો ઘડીએ ઘડીએ મને વિનંતી કર્યા કરે છે. ઘણા સમયથી વાતાવરણ સાવ બોરિંગ થઈ ગયું છે, કોઈના લગ્ન ગોઠવાયા નથી, કોઈની જાનમાં જવાનો મોકો મળતો નથી, માટે પ્રભુ કંઈક લગ્નનું ગોઠવન. નહીં, ઘણા કહેતા હોય છે કે નવરાત્રિને ગયે તો છ મહિના થઈ ગયા, નાચવાનું કંઈ આવતું નથી, એટલે કોકના લગ્નમાં નાચી આવશે. નહીં, કોકના લગ્નમાં હવે તો જાનમાં નાચવાના રિવાજ શરૂ થયા છે. નાચવું હોય એટલે ક્યાંક ને ક્યાંક નિમિત્ત ગોઠવી દે છે. અહીંયા દેવતાઓ કહે છે કે પ્રભુ ઘણા સમયથી કોકના લગ્ન થયા નથી અને જાનમાં જવાનો મોકો મળ્યો નથી, માટે કંઈક કરો ને, હવે તમારા જાનમાં જવું એમાં શિવજીને લગ્ન કરાવડાવવાના. પણ આ પ્રકારે પણ દેવતાઓએ બ્રહ્માજીએ દેવો વતી વિનંતી કરી કે પ્રભુ આપ લગ્નનું કંઈક કરો, લગ્ન માટે તૈયાર થાઓ. શિવજીએ સંમતિ દર્શાવી અને બ્રહ્માજીએ આમંત્રણ કાર્ડ નિમંત્રણમ એ તૈયાર કરીને હિમાચલને ત્યાં મોકલી દીધું.
કે આપની પુત્રી સાથે અમારા શિવજીએ લગ્ન કરવાના છે, શિવજીની જાન હવે નીકળવાની છે, લગ્ન થવાના છે, અને જાનમાં જવાનો આનંદ કેવો હોય તો આપને બધાને વધારે ખબર હશે. જાનમાં જવાનો પરણવાનો તો આનંદ હોય જ છે, પણ કોકની જાનમાં જવાનો પણ ખરોખરો આનંદ હોય છે. ગરડા એ તૈયાર થઈ જશે, એ કે જે કંઈ થોડો ઘણો આનંદ આવ્યો એ, અને બધા તૈયાર થઈ જાય. આ બાજુ દેવતા બધા તૈયાર થઈ ગયા છે, પોતાની ગાડીઓ, પોતાના વિમાન બધા શણગારવા લાગ્યા છે, બધા મેકઅપ કરવા લાગ્યા છે દેવતાઓ પોતે. અને ખરેખર કેવું બન્યું કે વર રાજા સામે કોઈ જોતાય નથી, જાનૈયા વધારે તૈયાર થવા લાગ્યા. ઘણી વાર આપણી સ્થિતિ આવી હોય છે, કોકના લગ્નમાં જઈએ અને પેલા વરરાજા બિચારો સાવ સાદો લાગતો હોય, આપણે કપડાં હારા પહેરીએ, પણ વરરાજા કરતાં થોડા ડિગ્રેડ રહેવાય, નહીં તો સામેના પક્ષવાળાને એમ લાગે કે આ વરરાજા છે. એટલે એના કરતાં આપણે થોડાક ઓછા રૂપાળા લાગવું. અહીંયા એ પ્રકારે દેવો પણ સમજી શકતા નથી, વરરાજાને શણગાર કરતા નથી, પોતે શણગારવા લાગ્યા છે. આપણું પણ ખરેખર એવું છે. સ્વામી કહે છે કે વરરાજા એ આત્મા છે, આપણો દેહ એ જાનૈયો છે. આપણે દેહને શણગારવામાં ટાઈમ કાઢી નાખીએ છીએ, આત્માને શણગારવામાં કોઈ ટાઈમ કાઢતા નથી. દેહને શણગારવામાં એ આપણું જીવન આખું નીકળી જાય છે, આત્માને શિવત્વને શણગારવાનો સમય મળતો નથી. એટલે શિવને કોઈ શણગારતા નથી. દેવતાઓ બધા જાત જાતના કપડાં પહેરીને આવી ગયા છે. વરરાજા દિગંબર છે અને જાનૈયા પિતાંબર છે. જાનૈયા બધાએ પિતાંબર જાત જાતના પહેરી લીધા છે, વરરાજા તો દિગંબર છે. પછી શિવજીએ વાત, શિવજી કોઈ જાતના કપડાં ધારણ કરતા નથી, સામાન્ય લંગોટ જેવું પહેર્યું છે. શિવજીના ત્રણ ગણો તેઓની પાસે આવ્યા, પ્રભુ આજે તો લગ્ન છે, કંઈક થોડો ઘણો મેકઅપ તો કરો, કંઈક શણગાર તો સજો. અને પછી એમના જે શિવના ત્રણ ગણો હતા, હવે શિવના શણગાર શું હોય, માથે જટા બાંધી દીધી, થોડી વેર વિખેર થઈ ગયેલી હશે, બરાબર જટા બાંધી, સર્પ લાયા, સર્પનો મુગટ બનાવ્યો છે. આપણે જોઈએ છીએ શિવજીના ફોટોગ્રાફની અંદર કે જટાની ફરતે એક સર્પ વીંટાળેલો છે, એ સર્પ વીંટાળ્યો અને ડોકની અંદર પણ પાછો બીજો એક સર્પ નાખ્યો. શરીર ઉપર જોન્સન એન્ડ જોન્સનનો પાવડર નહીં પરંતુ ભસ્મ લગાવી દીધી શરીર ઉપર, અને પછી હાથની અંદર ત્રિશુળ આપી દીધું, અને નંદી ઉપર શિવને અસવાર કર્યા છે. હવે જીવ શિવની જાન એ નીકળવાની છે. જાન નીકળે આ લોકની અંદર, જીવની પણ જાન ઘણી બધી આપણે જોઈ છે, પણ આ શિવની જાન છે. જીવની જાન અને શિવની જાનમાં શું ફરક છે? જ્યારે જીવની એટલે કે માણસોની જાન નીકળે, જાન નીકળવાની હોય ને, આગલા દિવસે વરરાજાને પીઠી ચોળવામાં આવે છે. આમાંથી મોટે ભાગે બધા પીઠી એકાદવાર તો ચોળીને જ બેઠા હશે, બરાબર. પીઠી ચોળાઈ, પીઠી શાના માટે ચોળે છે? કંઈક વરરાજાના વર્ણની અંદર થોડો ઘણો ફેરફાર થાય તો ખરો, કંઈક બરાબર ઘસશે, પ્રયત્ન કરશે એનો વાન ઉજળો કરવા માટે. પછી છેવટે એના મામા આવશે, બેટા ભાણા ઊભો થા, કંઈ ફેરફાર થાય એવું લાગતું નથી. મામા જ ઊભા કરે ને, મામા ઊભા કરે છે કે 101 રૂપિયા આપે લે પીઠીનો જે કંઈ ખર્ચો થયો એ. અને પછી મામા ઊભો કરી દેશે. શાસ્ત્રો કહે છે પીઠી એ કામ વર્ધક છે, પીઠી એ કામ જાગ્રત કરે. એ જીવને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે પીઠી ચોળવાની હોય, જ્યારે શિવને લગ્ન કરવાનો હોય ત્યારે પીઠી ન ચોળે, એ ભસ્મ લગાવે, એ ભભૂત લગાવે. ભસ્મ ભભૂત એ કામ દાહક છે, એ કામને બાળનારી વસ્તુ છે. એટલે તો સાધુ સંતો જે હિમાલયમાં રહેનારા એ બધા પોતાના સમગ્ર શરીર ઉપર એ ભસ્મ એ ભભૂત એ લગાવતા હોય છે. જીવના જ્યારે લગ્ન થાય ત્યારે ઘરેણા આભૂષણ એને પહેરવામાં આવે છે. સોનાના દોરા પહેરશે, વીંટી પહેરશે, લોકેટ પહેરશે, જાત જાતના દાગીના, સુતળીને બધું, પાંચ પાંચ તોલાના ગળામાં, કોકના માગી લાવીને પણ પાછા ગળામાં પહેરે તો છે જ. આ પ્રકારે દાગીના એ જીવના લગ્નની અંદર પહેરવામાં આવે છે. શિવના લગ્નની અંદર દાગીના શું છે? સર્પના દાગીના. શિવે પોતાના શરીર પર ભુજંગ ધારણ કર્યા છે. શિવ કહે છે કે જો દાગીના, કેવળ દાગીનામાં જ આસક્ત થશો તો એનાય જ આભૂષણ ક્યારે ભુજંગ બનીને તમને કરડી જશે, કંઈ ખબર પડશે નહીં. પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર એ સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો, પરંતુ એ જ મુગટ એના મોતનું કારણ, કળિયુગનો નિમિત્ત બની ચૂક્યો. એટલે શિવ કહે છે કે અમારા લગ્નની અંદર તો ભુજંગ એ સર્પને જ અમે વીંટીને ચાલીએ છીએ. આ લોકોની અંદર માણસોના લગ્ન થાય ત્યારે એના હાથની અંદર તલવાર પહેલા આપતા, અત્યારે તો તલવાર ઘસાતી ઘસાતી કટાર જેવડી થઈ ગઈ છે. એટલે આવડી નાની હાથમાં આપે છે, ઘણી વાર તો અંદર તો કંઈ હોતું જ નથી, બહાર ઠૂઠું જ હોય છે, પેલું મ્યાન જ હોય છે, એ પકડાઈને આપે છે. આ પ્રકારે લગ્ન થતા હોય છે, ખાલી ખોખું પકડાયું હોય. પરંતુ શિવના લગ્નની અંદર શિવને હાથમાં ત્રિશૂળ પકડાયું છે. શા માટે શિવને ત્રિશૂળ પકડાયું છે? ત્રિશૂળની ઉપર ત્રણ પાંખ હોય છે. શાસ્ત્રો સંતો કથાકારો કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણ દોષો એ માણસનું પતન કરનારા છે, નરકના દ્વાર છે. શિવજી તત્પર બન્યા છે, એ પોતે ત્રિશૂળ હાથની અંદર લઈને લગ્ન કરવાના છે, ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું છે, પણ કામ ઉપર સંયમ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું છે પણ ક્યારે ક્રોધ થશે નક્કી નહીં. એકલો હોય ત્યારે ક્રોધના ચાન્સીસ ઓછા હોય છે, બે ભેગા થાય ત્યારે ઝઘડાનો પ્રારંભ થાય ને, ક્રોધ વધશે
પહેલાં 51 ભૂતનું ટોળું હતું, હવે 102 થશે, એમાંથી પાછા મલ્ટિપ્લિકેશન થયા જ કરશે, જેટલા છોકરા થાય એટલા ભૂતના ટોળા વધ્યા કરે, એની વચ્ચે ક્રોધની માત્રા વધવાની. શિવ કહે છે ગૃહસ્થાશ્રમમાં જોડાઈએ પણ ક્રોધ ઉપર સંયમ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં જોડાઈએ એટલે વ્યવહાર કરવાનો છે, ધન એ કમાવાનું છે, પણ સાથે સાથે લોભ ઉપર સંયમ રાખવાનો છે. એટલે કામ અને ક્રોધનો સંયમ રાખે તો ખરા વરરાજા થવાય, તો પરણવાનો અધિકાર છે. એટલે ત્રિશૂળ પોતાના હાથમાં રાખ્યું છે. આ લોકમાં વરરાજાના તૈયાર કરે પછી ઘોડા ઉપર એની સવારી નીકળે છે, પરંતુ ઘોડો એ મદનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે. શિવજી ઘોડા ઉપર સવાર થતા નથી, શિવજી નંદી ઉપર સવાર થાય છે. નંદી એ ધર્મનું પ્રતીક છે. લગ્ન કરવા જજો પણ ધર્મ ઉપર સવાર થઈને થજો. ગૃહસ્થાશ્રમમાં જોડાજો પરંતુ ધર્મ ઉપર તમારી સવારી રાખશો તો ક્યારે જીવનની અંદર ક્યારેય વિઘ્ન ન થાય. શિવજી આ રીતે નંદી ઉપર અસવાર થઈ અને પોતે નીકળી રહ્યા છે. દેવતાઓ પણ શિવજીની સાથે ચાલી રહ્યા છે. જાન બરાબર તેઓની નીકળી છે, પણ દેવતાઓ શિવજીથી દૂર દૂર ચાલે છે. દેવતાઓને લાગે કે આવા કપડાં વગરના માણસ સાથે ક્યાં ચાલવું, એટલે દેવતાઓ વરરાજાની આજુબાજુમાં ચાલવાનું, એની કંઈ જે લૂણ ખખડાવવાની હોય, જે કંઈ કામ ધંધો કરવાનો હોય એ કંઈ કરતા નથી, અને દેવતાથી શિવજીથી દૂર ચાલે છે. શિવજી કહે છે આયા છે મારી જાનમાં, પણ મારાથી તો ઘણા બધા દૂર ચાલે છે. પોતાનો સેવક હતો ભૃંગી, એ ભૃંગીને કીધું કે આપણા માણસોને બોલાવી લો, આ માણસો બહારના પક્ષવાળા, આપણો બરાબર પ્રચાર નહીં કરે, એટલે આપણા પક્ષના માણસોને બોલાવી લો. આ ઉછીના બોલાવે ને પ્રચાર કરવા, આવો જ ધંધો કરે, બરાબર પ્રચાર ન કરે. એટલે પેલા ગણો કહે છે આપણા માણસોને ફોન કરી દઈએ. ક્યાં ફોન કર્યો? આખી દુનિયાના તમામ સ્મશાન ગૃહની અંદર રિંગ કરી કે ચાલો આવી જાઓ, આપણા અધિપતિ, આ બધા ભૂતોના અધિપતિ શિવજીના લગ્ન થવાના છે. દરેક સ્મશાનમાંથી શિવના ગણો આવવા લાગ્યા છે. ભૂત પ્રેત બધા બિહામણા સ્વરૂપવાળા, એક કાનવાળા, એક આંખવાળા, એક આ જાત જાતની ખોપડીઓવાળા, ચિત્કાર કરતાં કરતાં મોઢામાંથી અગ્નિની જ્વાળા કાઢતા, ઉગાડા પુગાડા, કોઈ કપડાના ઠેકાણા નહીં, આખી ભૂતોની સેના આવી ગઈ. શિવજી રાજી થયા, હા કે બરાબર છે, હવે આપણા માણસો આયા લાગે છે, અને બરાબર જાનની અંદર ગોઠવાઈ ગયા છે. શિવજીની પાછળ હકારા અને પડકારા કરતા ચાલી રહ્યા છે. જાન એ ચાલતી ચાલતી છેવટે હિમાચલ પ્રદેશમાં આવી. જાનનું વર્ણન વાંચવું હોય વધારે તો અહીંયા કરી શકતા નથી, પણ તુલસી રામાયણની અંદર ખૂબ સુંદર વર્ણન કર્યું છે તુલસીદાસે. એક જાન શિવની જાન કેવી નીકળી હતી, અને જાન ચાલતી ચાલતી હિમાચલની અંદર પહોંચી. કન્યાના બાપ પર્વત એ આગળ આવીને રાહ જુએ છે કે મારા વરરાજા ક્યારે આવે, પણ દેવતાઓ પહેલાં પહોંચી ગયા હતા જાનૈયા. અને દેવતાને જોયા તો દેવતા બહુ રૂપાળા હતા, ખરેખર કપડાં મેકઅપનું પણ ખૂબ સુંદર સેટિંગ હતું, બધું મેચિંગ સુંદર કર્યું હતું. એટલે પર્વત દેવ ખૂબ રાજી થઈ ગયા, વાહ કે જેના જાનૈયા આવા રૂપાળા છે એ મારો વર તો કેવો હશે. એટલે જાનૈયા કહે છે કે વરને જોવાને જીવતા રહેતો કહેજો, કે આ તો જાનૈયા જ રૂપાળા છે, બાકી વરમાં કંઈ ઠેકાણું નથી. અને ખરેખર પછી તો વરની રાહ જોતા હતા અને આગળ નીકળ્યા, અને છેવટે વર પહોંચ્યા. શિવજી હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે, અને જે કંઈ શિવને જોવે બધા સંતાઈ જાય છે. કેટલાક પોતાના ઘરમાં સંતાઈ જાય, કેટલાક ઝાડ પર ચડી જાય, અને કોઈ શિવની સામે નથી આવતા. એટલે શિવ પોતાના ગણોને પૂછે છે કે ભૃંગી, શું આ લોકોમાં એવો રિવાજ છે કે કોઈની જાન આવે, વરરાજ આવે એટલે સંતાઈ જવાનો આવો રિવાજ છે? ના પ્રભુ, આવો રિવાજ અત્યાર સુધી નહોતો, આ પાયા એટલે શરૂ થયો લાગે છે. તમે આ પ્રકારનો રિવાજ શરૂ કર્યો લાગે, તમારું મોઢું એટલું સુંદર છે ને એટલે કોણ જોઈ શકે, કોઈ જોઈ શકતું નથી. આ પ્રમાણે શિવજી આગળ પધાર્યા છે, અને પછી શિવજીને સત્કારવા માટે કન્યાની માતા મેના, પાર્વતીની માતા મેના એ પોતે થાળી લઈને આવ્યા છે. આરતી કરવાનો રિવાજ હતો, અને જેવી પોતાના વરરાજાની આરતી કરવા ગયા ને વરરાજાનો રૂઆબ જોયો અને વરરાજાના ભાલની અંદર ચંદ્ર જોયો, અને તરત આરતીની થાળી એ પડી ગઈ. લેખકો બે રીતેનું મૂલ્યાંકન કરે છે કે શિવજીનો વિચિત્ર વેશ જોઈ અને ઉમાના માતુશ્રી એ મેનાના હાથમાંથી થાળી પડી ગઈ. બીજું એ રીતે કહે છે કે પાર્વતીની માતાએ વિચાર કર્યો મેનાએ કે જેની આરતી ઉતારવા હું આવ્યું છું એના ભાલમાં તો ચંદ્ર છે, જે સ્વયં પ્રકાશિત છે, એની આ દિવેટોથી આરતી હું શું ઉતારી શકવાની. એટલે પણ થાળી એના હાથની અંદરથી પડી ગઈ, એટલે કે શિવના વરરાજાના બાલની અંદર ચંદ્ર હતો, એક પ્રકારનો પ્રકાશ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી રિવાજ ગામડાઓમાં ચાલતો હતો, વરરાજા પોતાના સાફાની અંદર, મુગટની અંદર પેલી ડિસ્કો લાઇટ મુકાવતા હતા. નહીં, આમાંથી ઘણા મુકાઈ હશે. અહીંયા કપાળની અંદર ઉપર પેલી લાઇટ લગાવે, પછી ભલે ને વાયરિંગ બધું ખિસ્સામ મૂક્યું હોય. આ પ્રકારે ડિસ્કો લાઇટનો પ્રારંભ શિવજીએ કર્યો લાગે છે. અને શિવજી એ પ્રકારે પ્રકાશ લઈ અને આ પ્રકારે પોતે ત્યાં ઊભા છે. પેલાને તો મૂર્છા લાગી ગઈ છે, એકદમ બેશુદ્ધ બની ગયા છે મેના તો. અને પછી બધા કહે છે કે આવા પતિને તો મારી દીકરી ન જ પરણાવું. મેના પોતે હઠે ચડ્યા છે કે જેના ગળાની અંદર સર્પ લગાવેલા હોય એ મારી દીકરીનું શું સારું કરી શકવાના છે.
પછી શિવના ગણો એ શિવજી પાસે આવ્યા. શિવજીને કહે છે, ભગવાન ડ્રેસમાં થોડોક ફેરફાર કરો, નહીં તો અહીંયાથી આવેલા પાછા જવું પડશે. છોકરી આપવાની ના પાડે છે. શિવજી કહે છે, છોકરીને આપવી હોય તો આપે, નહીં તો આપણે પાછા જઈશું. આપણા મેકઅપમાં ડ્રેસમાં કોઈ જ ફેરફાર નહીં થાય, આ જ આપણો વેશ રહેશે. અને પછી કહે છે કે એની માતા એમ કહે છે કે જેના ગળાની અંદર સર્પ લટકાયેલા હોય એ મારી દીકરીનું શું સારું કરવાનો. શિવજી કહે છે, એની માના એની માતાને જઈને કહો કે સર્પ લગાયેલા એટલે તમારા જમૈએ તો ગળાની અંદર કાળને લગાવ્યો છે. તમારી દીકરી કોઈ દિવસ પેલી વિધવા થશે જ નહીં, અખંડ સૌભાગ્યવતી રહેશે, કારણ કે કાળને તો હું મારા ગળાની અંદર લઈને ફરું છું. આ પ્રકારે શિવજીએ પોતાની વાત કરી. અને પછી તો ઋષિઓએ ત્યાં પેલી મૈનાને પેલા બધાને સમજાવ્યા. છેવટે લગ્ન થયા. વર્ષો વીતતા શિવ અને પાર્વતીનું લગ્ન જીવન ખૂબ સુખેથી ચાલી રહ્યું છે. એના ત્યાં દીકરાનો જન્મ થયો અને ત્યાર પછી એ તારકાસુરનો વધ થયો. અને કાર્તિકે એ પ્રથમ દીકરા, એણે તારકાસુરનો વધ કર્યો. દ્વિતીય દીકરા, બીજા દીકરા એ ગણપતિજી થયા. આ પ્રકારે શિવ અને લગ્નની વાત, શિવ અને પાર્વતીના લગ્નની વાત તુલસીદાસ કરે છે. અને પછી એ પાર્વતી શિવની સમક્ષ બેઠા છે અને હવે વિનંતી કરે છે કે પ્રભુ હવે મને રામની કથા સંભળાવો. યાદ રાખજો સંદર્ભ શું હતો, સતી તરીકે હતા એ વખતે રામની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો હતો. હવે પાર્વતી કહે છે કે મને રામની કથા સંભળાવો, કારણ કે મારું મન હવે થોડુંક પવિત્ર થઈ ચૂક્યું છે. એ વખતે હું દક્ષની પુત્રી હતી, બુદ્ધિની પુત્રી હતી, એટલે મારો અહંકાર કંઈ કાઢો આવતો હતો. હવે હું પર્વતની પુત્રી બની ચૂકી છું, હવે હું કઈ શંકા સંશય રામના ચરિત્રની અંદર નહીં કરું, એટલે મહેરબાની કરી અને મને રામનો મહિમા એ સંભળાવો. શિવજી કથાનો પ્રારંભ કરતા પહેલા પુનઃ હવે કથાનો મહિમા સંભળાવતા કહે છે, જિન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના, નયન અહી સંત દરસ નહીં લેખા, લોચન મોર પંખ કરી લેખા, તે શિર કટુ તુમ બરી સમતુલા, જેન નમત હરિ ગુરુ પદ મૂલા, જિન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત સવસ માનતે પ્રાણી. શિવે પાર્વતીને કહે છે, જિન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. જેણે આ રામની કથા સાંભળી નથી, જેને ભગવાનને આ ચરિત્રો સાંભળ્યા નથી, એના કાન ભલે ને કાનની અંદર જાત જાતના આભૂષણ ધારણ કર્યા હોય તો પણ એના કાન એ સાપના દર જેવા છે. અહીં ભવન સમાના. પછી કહે છે, નયન અહીં સંત દરસ નહીં લેખા. જેને પોતાની આંખો દ્વારા એ ભગવાન અને ભગવાનના સંતના દર્શન નથી કર્યા, એની આંખો એ મોરની પાંખની અંદર જે આંખો હોય છે ને એના જેવી ખાલી ચિત્રાત્મક કેવળ આંખો છે. જેનું માથું એ ભગવાન અને સંતના ચરણમાં ક્યારેય નમ્યું નથી, એનું માથું એ તુંબરાના ઠેકાણે છે. એના મન તુંબડામાં કંઈ જાજો ફેર નથી. જીન હરિભક્તિ હૃદય નહીં આની, જે વ્યક્તિના હૃદયની અંદર ભગવાનની સાચી ભક્તિ નથી એ વ્યક્તિ જીવે છે તો પણ એ શબ સમાન તેહી પ્રાણી, એ શબ સમાન જ છે. આ પ્રમાણે વાર્તા કહી અને પછી શિવજી કહે છે, હવે તમારા જે કંઈ સંશય હોય એ સગળા સંશય ટળી જશે, કારણ કે રામકથા કેવી છે, રામકથા સુંદર કરતા હારી, સંશય બિહગ ઉડાવ નિહારી. રામકથા સુંદર કરતારી, રામકથાને શિવજી એ તાળીની ઉપમા આપે છે. આપણે જે તાળી પાડીએ બે હાથેથી એની ઉપમા આપે છે. હવે તાળીની ઉપમા શા માટે આપી, તો મંદિર ઉપર કે કોઈક જગ્યાએ ચકલી કે પશુ પક્ષી બેઠા હોય અને આપણે જોરથી તાળી પાડીએ તો પક્ષી ઉડી જાય છે. શિવજી કહે છે, રામકથાનું શ્રવણ કરશે તો રામકથાથી સંશયરૂપી વિહગ, સંશયરૂપી પક્ષી એ તમામ વ્યક્તિના હૃદયની અંદરથી ભગવાનના ભક્તની હૃદયમાં જે કંઈ શંકા સંશય થતા હશે એ બધા ઉડી જશે એવી કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે. પાર્વતી હવે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, મેં રામના દર્શન સતીના વેશે કર્યા હતા, પરંતુ એ રામ પૃથ્વી પર શા માટે પધાર્યા? રામને પૃથ્વી પર પધારવાનું પ્રયોજન શું હતું? ભગવાન તો વૈકુંઠની અંદર રહેતા હતા સુખ શાંતિથી, ભગવાનને વૈકુંઠની અંદર શું તકલીફ પડી? એ રામાવતારના હેતુ શું છે? એ રામાવતારના હેતુ એ શિવજી જે પાર્વતીને સંભળાવે છે એની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.